हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। तो अत्यारे सवारना 7 वाग्यानो समय थई रह्यो छे अने हजु लकीराज अने नियति बन्ने सूई रह्या छे। तो नियति पलंगमां सूती हती तो ए लकीराज साथे आईने सूई गई छे। तो नियति अने लकीराज बन्ने जागी गया छे। नियति हमणां जागी छे एटले हजु एनुं मूड नथी आवतुं ने मैं चा नास्तो पण काढ़ी दीधो छे बधानो। तो अहींया अमे चा नास्तो करवा पण बेसी गया छे। तो नियति ने बहार रमवा माटे जवुं छे तो ए लकीराज ने कहे छे लकी चाल, पण मैं कीधुं चा नास्तो करीने पछी जा। तो नियति अहींया नास्तो करी रही छे। तो अमारा बधानो चा नास्तो पण थई गयो हतो। तो नियति ने हूँ अहींया ईचको नाखी रही छूँ। અત્યારે કોઈ છે નહીં, બધા છોકરા હજુ આજે રવિવાર છે તો જલ્દી જાગ્યા નથી, એટલા માટે નિયતિ એકલી પડી છે તો હું અહીંયા નિયતિને રમાડી રહી છું। સો ગાઈસ, હવે મેં મશીનમાં કપડાં ધોવા માટે નાખી દીધા છે અને બીજા કપડાં બહાર ધોવાના છે એ પણ ધોઈ લઈશ। તો અહીંયા તમે જોઈ શકો છો લકીરાજ પણ નહીં લીધું છે અને નિયતિ અહીંયા કાર્ટૂન જોઈ રહી છે અને લકીરાજ ગેમ રમી રહ્યો છે। તો બંને ભાઈ બહેન અત્યારે ફોનમાં રમી રહ્યા છે ને આજકાલ છોકરાઓની આદત પણ બગડી રહી છે, સાંભળતા જ નથી એમને, અત્યારે વધારે પડતા ફોનમાં જ જોવું ગમે છે। લકીરાજના પપ્પા ના પાડે છે તો પણ એ લોકો ફોન લઈને બેસી જાય છે બંને, અને નિયતિને તો ના પાડીએ છે તો નિયતિ તો સાંભળતી જ નથી, રોવા માંડે છે ને। અહીંયા લકીરાજને આજે રવિવાર હતો તો એના નખ પણ કાપવાના હતા, તો અહીંયા હું એના નખ એવું કાપી દઉં છું। નિયતિના પણ નખ કાપવાના છે તો એને હું કહું છું, પણ એ ડરે છે તો એ દૂર દૂર જાય છે, તો હું એને કહું છું હું તને નખ કાપી દઉં પછી તને નેલ પોલિશ કરાવીશ। તો એ મારી જોડે આવીને બેઠી છે। તો અત્યારે હું લકીરાજના નખ કાપતી હતી તો નિયતિ પણ જોઈ રહી છે। તો હવે હું નિયતિને કહું છું હવે તારો વારો છે। તો નિયતિનો નખ કાપવાનો વારો આવ્યો તો નિયતિ રોવા માંડી હતી, તો એના પપ્પા એને છાના રાખતા હતા, તો હું કહું છું કે તને કંઈ નહીં થાય, ધીરેથી કાપીશ। તો અહીંયા તમે જોઈ શકો છો એ કેવું નાટક કરી રહી છે। તો અહીંયા નિયતિ સાંભળતી ન હતી તો મેં એને પકડીને ખોરામાં બેસાડીને નખ કાપી રહી છું, તો પણ એ રડી જ રહી છે। તો અહીંયા શાકભાજીવાળા ભાઈ આવ્યા હતા તો અમે અહીંયા શાકભાજી લઈ રહ્યા છીએ, મારે પણ શાક લેવાનું હતું તો હું પણ શાક લેવા માટે આવી છું। સો ગાઈસ, આજે હું એક સ્પેશિયલ રેસીપી બનાવવા માટે જઈ રહી છું। તો આજે હું વડોદરાનું ફેમસ સેવસણ બનાવવાની છું, તો એની માટે મેં વટાણા બાફવા માટે મૂકી દીધા છે અને ડુંગળી અને ટામેટા પણ સુધારી લીધા છે, અને અહીંયા હું આદુ અને લસણની પેસ્ટ તૈયાર કરી રહી છું। તો હવે વટાણા પણ બફાઈ ગયા છે તો હવે હું સેવસણ બનાવવાની તૈયારી પણ કરી લઉં છું। તો અહીંયા તમે જોઈ શકો છો મેં એક પેન લીધું છે, એમાં થોડું તેલ એડ કર્યું છે, તેલને બરાબર ગરમ થવા દેવાનું છે। ત્યાર પછી તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આદુ લસણની પેસ્ટ અંદર એડ કરવાની છે, આદુ લસણને બરાબર સાતળવા દેવાનું છે, આદુ લસણ સરસ સંતળાઈ જાય ત્યાર પછી ડુંગળી એડ કરવાની છે, ડુંગળીને 1 મિનિટ સુધી ફ્રાય કરવાની છે, ત્યાર પછી અંદર ટામેટા એડ કરી દેવાના છે। તો અહીંયા ટામેટા પણ મેં અંદર એડ કરી દીધા છે, ટામેટા એડ કર્યા પછી ઢાંકણ ઢાંકીને 2-3 મિનિટ સુધી સાતળવાનું છે। તો થોડી થોડી વારે ચેક પણ કરવાનું છે તળિયે ચોટેના, એનું પણ ધ્યાન રાખવાનું છે। તો અહીંયા હું થોડી થોડી વારે ચેક પણ કરી રહી છું। તો ડુંગળી અને ટામેટા બરાબર સારી રીતે સંતળાઈ ગયા છે, ત્યાર પછી અંદર 5 ગ્લાસ જેટલું પાણી અંદર એડ કરવાનું છે, અંદર બીજો કાંઈ પણ મસાલો એડ નથી કરવાનો, ખાલી પાણી જ એડ કરવાનું છે। ત્યાર પછી મેં અહીંયા શ્રીજીનો મસાલો લીધો છે, એ સ્પેશિયલ વડોદરાનો ફેમસ સેવસણનો જ મસાલો આવે છે, તો એનું એક પેકેટ લીધું હતું, તો એ પેકેટ આખું મેં અંદર એડ કરી દીધું છે। એના સિવાય આપણે બીજો કાંઈ મસાલો અંદર એડ નથી કરવાનો, અને જે વટાણા બાફીને મૂક્યા હતા એ વટાણા પણ અંદર એડ કરી દેવાના છે। તો વટાણા એડ કર્યા પછી 15-20 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે,
તમે જેટલું ઉકાળશો એટલો તેનો સ્વાદ સરસ આવશે। સો ગાઈસ તમે અહીંયા જોઈ શકો છો વડોદરાનો ફેમસ સેવસણ તૈયાર છે। ચાલો તમારે પણ બધાને ખાવું હોય તો। તો અહીંયા નિયતિ સૂઈ ગઈ છે અને અત્યારે હું અહીંયા કપડાં વાળી રહી છું। નિયતિ સૂઈ રહી હતી ત્યાર સુધી બધું ઘરનું કામ પણ ફટાફટ પતાવી દઉં છું। તો અહીંયા તમે જોઈ શકો છો બધા છોકરાઓ ટ્રોલીમાં ચડીને રમી રહ્યા છે। ઘઉં આવ્યા હતા તો ટ્રોલી ટ્રેક્ટરની ટ્રોલી અહીંયા જ પડી હતી તો બધા છોકરાઓને પણ રમવાની મજા પડી છે। નિયતિ સૂતી હતી નહીં તો નિયતિને પણ ટ્રેક્ટર બહુ જ ગમે છે। તો હવે હું અહીંયા સાંજની જમવાની તૈયારી કરી રહી છું। તો અહીંયા મેં વટાણા અને બટાકા સુધારી લીધા છે તો આજે હું વટાણા બટાકાનું શાક ને ખીચડી અને રોટલી જ બનાવીશ। ને અત્યારે હવે ગરમી પણ સ્ટાર્ટ થઈ રહી છે તો લાઇટવાળો પણ બહુ જ હેરાન કરે છે। ઘડી ઘડી લાઇટ પણ જતી રહે છે। બપોરે પણ એવું જ થયું હતું, જ્યારે અમે જમવા બેઠા હતા ત્યારે લાઇટ જતી રહી હતી અને બેટરી પણ લો હતી એટલા માટે વધારે શૂટ પણ નથી કરી શકી। આ ચીચી બહુ જબરી છે, આ ચીચી આને આને નીપવાની છે। લાવ મારું બાય બાય કહી દેની જતી બાય 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 મંદિરે લઈ ગયા હતા। ચાલુ કહ્યો તો ચાવો કહ્યો તો ચાવો નતો કહ્યો ચાવો કઈ કરવાનો અનિયતી ચાવો કઈ કરવાનો ચાવો કઈ કરવાનો અહીંયા અહીંયા ચાવો કરવાનો નહીં કરવાનો તું માસીને ઘરે કહી હતી કાલ બાપાએ ચોકલેટ લઈ આપી હતી હા આ ચોકલેટ કોને લઈ આપી કોને લઈ આપી કોને જેમ લઈ આપી જેમ કોને લઈ આપી હતી। હેલો ગાઈસ, અમારા બધાનું સાંજનું જમવાનું પતી ગયું છે। અત્યારે હું ફ્રી થઈને બેઠી છું તો આજનો વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે તો હું હવે વિડીયો એડિટિંગ કરવા જઈ રહી છું। તો આજનો વિડીયો અહીંયા એન્ડ કરું છું, પછી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બાય બાય। જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો મારા અવનવા વિડીયો તમને જોવા મળતા રહે। તો બાય બાય।